વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાને આપણે લુઈસ પોસે લુઈસ અભિગમની વાતો પૂરી કરી, દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત મસ્ત મજાની કરી, ફજાનો નિયમ પણ લાસ્ટ લેક્ચર ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ નાખ્યો છે. હવે ચેપ્ટરનો બીજો પોર્શન શરૂ થાય છે, વીએસી પીઆર સિદ્ધાંત. મેં તમને કીધું લાંબો છે, બરોબર? એટલે એટલો બધો લાંબો નથી, બહુ ટૂંકો છે, પણ સમજવા માટે બહુ અગત્યનો છે. પછી તો વેલેન્સ બોન્ડ થિયરી છે, વીબીટી થિયરી છે, એ ખાસ લાંબુ છે, અને સંયોજક કક્ષર એ પણ લાંબુ છે. એટલે મેં તમને આ ચેપ્ટર શરૂ થયું ત્યારે જ કીધું હતું કે ભાઈ ચેપ્ટર ખૂબ લાંબુ છે, તમારા ભણતા ભણતા વાળ ધોળા થઈ જવાના છે. વેલ, કોઈ વાંધો નહીં, બહુ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરનો બીજો ભાગ જોઈએ છે આપણે, જેને આપણે કહીએ છીએ વીએસઈ પીઆર સિદ્ધાંત. વીએસઈ પીઆર સિદ્ધાંત, બરોબર છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. શું નામ છે? પેલા તો આપણે એનું ઇંગ્લિશમાં આખું નામ જોઈ લઈએ, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સર થિયરી. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સર થિયરી તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર છે? આ એનું ઇંગ્લિશ નામ છે. ગુજરાતીમાં જોવા જઈએ તો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગમાં અપાકર્ષણ સિદ્ધાંત. સંયોજકતા, વેલેન્સ એટલે શું થાય? સંયોજકતા, શેલ એટલે કોષ, ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન ની જોડ, ઇલેક્ટ્રોન જોડ, રિપલ્સન જોડ નો અપાકર્ષણ સિદ્ધાંત. તો આ ખાલી હેડિંગ વાંચે ને એટલે થોડો થોડો આઈડિયા આવે છે કે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન પેર છે, જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની વચ્ચેનો જે અપાકર્ષણ છે ને, એની માટેનો આ એક સિદ્ધાંત હોવો જોઈએ. શું આપણને આઈડિયા આવે છે કે ભાઈ સંયોજકતા કોષ છે, સંયોજકતા કોષની અંદર જે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અપાકર્ષણ કંઈક થતું હોવું જોઈએ. હા, તમે બિલકુલ સાચા છો, એ જ વાત છે. તમે જે હેડિંગ ઉપરથી તમે જે વિચાર્યું છે કે ભાઈ અપાકર્ષણ થતું હશે એવું કંઈક તમને આઈડિયા આવ્યો છે, તો એ આઈડિયા તમારો બિલકુલ સાચો છે. અને શરૂઆત કોને કરી છે? તો કે સૌ પ્રથમ તમારો સિઝવિક અને પોવેલ. કોને કયો વૈજ્ઞાનિક છે? સિઝવિક અને પોવેલ. સિઝવિક અને પોવેલ નામના જે વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિકે આ જે નિયમ છે આ નિયમની શોધ કરી છે. આને ખાલી શું કર્યું? રજૂ કરી દીધો, વાત પતી ગઈ. પછી નાઈ હોલ્મ્સ અને ગેલેસ્પી નામના વૈજ્ઞાનિક આવ્યા, એણે આ નિયમને વિકસિત કર્યો છે, આને રજૂ કર્યો. પછી કોણ આવ્યું? નાઈ હોલ્મ. યાદ રાખીએ, નાઈ હોલ્મ અને સિઝવિક નામના વૈજ્ઞાનિકોએ તેને વિકસિત કર્યો. કેવો કર્યો બેટા? વિકસિત તરીકે એને ગોઠવી દીધો છે. ઓકે, એની જે અભિધારણાઓ છે આ આપણી માટે અગત્યની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા અણુઓનો આકાર કેવો હોય છે, આ અણુઓનો આકાર સમજવા માટે આ નિયમ બેસ્ટ છે, બરાબર છે? તો અભિધારણાઓ જે વીએસઈ પીઆર સિદ્ધાંત છે, આ વીએસઈ પીઆર સિદ્ધાંતની અભિધારણાઓ છે એ આપણે ખાસ જોવાની છે, અને એની અભિધારણાઓ ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ છે. પહેલું અભિધારણ શું છે? તો કે ભાઈ અણુનો જે આકાર છે, પહેલી અભિધારણ શું છે? અણુનો આકાર મધ્યસ્થ પરમાણુ પરમાણુની સંયોજકતા કક્ષામાં, એટલે બધા આસપાસ લોકો તો એ વાંધો નહીં, મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં ગોઠવાયેલા બંધકારક કે અબંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા પર આધાર રાખે છે. હવે આનો મતલબ શું થાય છે એ જરાક સમજીએ. એવું કહે છે, સમજો કે ભાઈ તમારો ઓક્સિજન છે મધ્યસ્થ પરમાણુ છે, અને હાઇડ્રોજન છે
કે આ રીતે જોડાયેલા છે. હવે જો એની સંયોજકતા કક્ષામાં કેટલા, તો કે બે અબંધકારક ઇલેક્ટ્રોનિક અને બે બંધકારક ઇલેક્ટ્રોનિક ગોઠવાયેલા છે. આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એના આધારે એનો આકાર આવો વળેલો તમને જોવા મળે છે. આવું કે છે કોણ, તો કે આપણો વીએસી પીઆર સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન યુગ્મોની જે સંખ્યા છે એના પર આધાર રાખે છે. બીજું, સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગમાં ઋણ વિજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે, સીધી વાત છે. આ ઇલેક્ટ્રોન કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, બંધકારક હોય કે અબંધકારક હોય, એ કેવો હોય, ઇલેક્ટ્રોન ઋણ વિજભારિત હોય એટલે એકબીજાને અપાકર્ષે છે. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઋણ વિજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે છે. હાચી તો બરાબર છે ને સર. હવે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આ ઋણ વિજભારિત ઇલેક્ટ્રોન છે ને આ ઋણ વિજભારિત ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે એકબીજાની નજીક આવવાના છે તો સમાન વિજભાર વચ્ચે હંમેશા શું થાય, અપાકર્ષણ થાય. બહુ સીધી વાત છે, સમાન વિજભાર. હવે એવી રીતે ધન વિજભારિત કેન્દ્ર હોય ને બીજું ધન વિજભારિત કેન્દ્ર હોય એને તમે એકબીજાની નજીક લાવો તો ત્યાં પણ શું તમને જોવા મળશે, અપાકર્ષણ જ જોવા મળે. બહુ સીધી વાત કરી છે, એમાં કંઈ એને નવું કીધું નથી. વાત નંબર ત્રણ, એને શું કીધું છે કે આ ઇલેક્ટ્રોન યુગમાં અવકાશમાં એવી રીતે ગોઠવાય. ખાસ ધ્યાન આપજો, એને શું કીધું છે કે આ ઇલેક્ટ્રોન યુગમાં અવકાશમાં એવી રીતે ગોઠવાય કે તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અંતર મહત્તમ થાય. ધ્યાન આપજો કઈ રીતે કહી છે. આપણે પાણીનું જ એક્ઝામ્પલ લઈએ છીએ. હવે સમજો કે પહેલા આ જે પાણી છે એનો અણુનો આકાર આવી રીતે હતો એવું આપણે માની લઈએ, બરોબર. ચલો, પાણીના અણુનો આકાર આ રીતે હતો. હવે એના જે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે એ અહીંયા આકાર દેખાય છે બેટા કેમેરામાં, જરા પહેલા તો હું એ જોઈ લઉં છું. યસ, દેખાય છે. હવે જો આવી રીતે, હવે સીધી વાત છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું છે, અપાકર્ષણ. શું કહે છે નિયમ, તો કે ભાઈ અપાકર્ષણ થાય છે અને એ એવી રીતે ગોઠવાશે કે એની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અંતર મહત્તમ થાય, એ તો સ્વાભાવિક છે. હવે બે કોઈ પદાર્થ છે ભાઈ, એકબીજા વચ્ચે અપાકર્ષણ લાગે છે, બરોબર. તો એકબીજાથી શું જવાનું છે, દૂર જવાનું છે. દૂર જવાનું ક્યાં સુધી, દૂર જશે જ્યારે એનું અપાકર્ષણનું મૂલ્ય ન્યૂનતમ થઈ જાય ત્યાં સુધી શું થશે, એકબીજાથી દૂર જશે. પહેલા નજીક હશે તો અપાકર્ષણ થશે, તો એકબીજાથી શું જાય, દૂર જાય. ક્યાં સુધી, તો કે જ્યાં એના અપાકર્ષણનું મૂલ્ય ન્યૂનતમ થઈ જાય ત્યાં સુધી એકબીજાથી શું જશે, દૂર જશે. તો અહીંયા પણ એ જ ઘટના બની. હવે આવડા ઇલેક્ટ્રોન વચ્ચે અને આ ઇલેક્ટ્રોન, કારણ કે અહીંયા એ તો હશે તો ઇલેક્ટ્રોન જ, આમની વચ્ચે શું ઉત્પન્ન થયું છે, અપાકર્ષણ ઉત્પન્ન થયું. જેથી કરીને આ બંધ જે બંને છે એ બંધ અપાકર્ષણ પામતા ગયા પામતા ગયા પામતા ગયા અહીંયા અપાકર્ષણ પામતા ગયા પામતા ગયા અહીંયા સુધી આવીને અટકી ગયા. તો તમને એમ થઈ છે કે હજી ભેગા કેમ નથી ગયા, તો પછી પાછો આની વચ્ચે અપાકર્ષણ તો લાગવાનું છે ને ભાઈ. બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગવાનું હોય, અપાકર્ષણ લાગવાનું હોય, બરોબર છે. હવે જો નજીક આવે તો આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે પછી પાછું બંધ આમ જાય, તો પાછું અપાકર્ષણ થાય બંધ આમ આવે એટલે પછી અહીંયા આવીને બંધ શું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. એટલા માટે 104.5 ડિગ્રી બંધ કોણ જોવા મળે, પાણીના અણુનો બંધ કોણ 104.5 ડિગ્રી જોવા મળે છે. શું કહે છે, ત્રીજો નિયમ લખી નાખું છું. બંને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાથી એકબીજાથી દૂર જાય છે જ્યાં સુધી તેમની વચ્ચેનું અંતર મહત્તમ અને અપાકર્ષણ ન્યૂનતમ થાય ત્યાં સુધી દૂર જશે. ક્યાં સુધી દૂર જશે, જ્યાં સુધી તેમની વચ્ચેનું અંતર મહત્તમ થાય. અંતર કેવું થઈ જાય, મહત્તમ, અને અપાકર્ષણ કેવું થાય, ન્યૂનતમ થાય, ત્યાં સુધી એકબીજાથી દૂર જશે.
એટલે સુધી વાત ક્લિયર થાય છે. ઓકે, પછી જુઓ ચોથો નિયમ શું છે. આ નિયમ બેટા અતિ મહત્વના છે, અતિ એટલે અતિ મહત્વના છે, ખાસ યાદ રાખવાના છે. પહેલા નિયમ મેં શું કીધું છે કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક કે અબંધકારક ઇલેક્ટ્રોનિગમની સંખ્યા પર આધાર રાખે છે, બરાબર. બીજી વાત એને શું કીધી છે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઋણ વિભારિત હોવાથી એકબીજાને શું કરે છે, અપાકર્ષે છે. ત્રીજી વાત શું કીધું, હા અપાકર્ષણ પામીને દૂર જાય. કેટલા દૂર જાય, તો કે જ્યાં સુધી એમની વચ્ચેનું અપાકર્ષણ છે એ ન્યૂનતમ થઈ જાય અને અંતર છે એ મહત્તમ થઈ જાય, ત્યાં સુધી એકબીજાથી દૂર જશે. અને ચોથી વાત એને શું કીધી છે કે કોઈ પણ જગ્યાએ દ્વિબંધ હોય તો એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જ ગણવાનો છે. ભાઈ કોઈ પણ જગ્યાએ શું હોય છે, બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે, શું કહે છે, બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે અને બે કે ત્રણ બહુબંધ હોય, બરાબર છે, બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ, બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે, શેના રીતે, એકલ અતિ યુગ્મ તરીકે ગણવામાં આવે છે. શું કહે છે, બહુબંધ હોય, કેવું હોય છે, બહુબંધ હોય તો એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું. હવે સમજો કે ભાઈ આ એચ અને ઓ વચ્ચેનો બંધ છે, બરોબર છે, આ એચ અને ઓ વચ્ચેનો બંધ છે તો આને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું, આને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું. દ્વિબંધ હોય તો એના અતિ યુગ્મ ગણવાનું, ત્રિબંધ હોય તો એને અતિ યુગ્મ ગણવાનું. દ્વિબંધ કે ત્રિબંધને અતિ એટલે એની પ્રબળતા એ પ્રમાણે આપણે વધારે ગણવાની છે. ક્લિયર થાય છે. એટલે તમારું જો સિંગલ બંધ હોય તો વાંધો નહીં, પણ બહુબંધ હોય હજી એની સંખ્યા વધે તો એને આપણે શું ગણવાનું છે, પ્રબળ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું છે. એન્ડ ધ લાસ્ટ, જો અણુમાં બે અથવા વધુ સંસ્પંદન બંધારણ શક્ય હોય તો કોઈ પણ બંધારણને આ નિયમ લાગુ પાડી શકાય. જો અણુમાં બે કે ત્રણ, બે કે તેથી વધુ કહેવા પૂછું, બે કે તેથી વધુ સંસ્પંદન બંધારણ શક્ય હોય તો, જો અણુમાં બે કે તેથી વધુ સંસ્પંદન બંધારણ શક્ય હોય તો કોઈ પણ બંધારણને VACPR સિદ્ધાંત સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. મતલબ શું છે, સમજો કે તમારું સી ડબલ બોન્ડ ઓ ઓ માઇનસ ઓ માઇનસ બતાવી છે, હું જરા પહેલા એ જોઈ લઉં મેરામાં, યસ સર બતાવી છે, આવું બંધારણ છે, બરાબર. હવે આનું સંસ્પંદન બંધારણ આપણને ખબર છે, મને તમને બેનને ખબર છે, સી ઓ માઇનસ ડબલ બોન્ડ ઓ ઓ માઇનસ. હજી આનું હજી એક સંસ્પંદન બંધારણ છે, સી ઓ માઇનસ ડબલ બોન્ડ ઓ. તો આ ત્રણેય કેવા છે, એના સંસ્પંદન બંધારણ છે અને એનું સંસ્પંદન સંકૃત બંધારણ હોય, જો કે આ એકલાને ગણીએ તો શું કહેવાય, વિહિત બંધારણ કહેવાય. એટલે આ ત્રણેય જે એના સંસ્પંદન બંધારણ છે, તમે VACPR સિદ્ધાંત આને લાગુ પાડી શકો અથવા આને લાગુ પાડી શકો અથવા આને, ત્રણમાંથી કોઈ પણ એકને લાગુ પાડી શકો. આ છે તમારા સરસ મજાના VACPR સિદ્ધાંતની વાતો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યની અને ખૂબ મહત્વની વાત તરીકે આને ઓળખતા હોઈએ છીએ સામાન્ય રીતે. હજી એક અહીંયા જે આપણે કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઋણ વિજબારી હોવાથી એકબીજાને અપાકર્ષે છે, બરાબર. હવે એમાંય કે જો બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય, મને તમને ખબર છે સાહેબ કે એક બંધકારક હોય અને એક ક્યાં હોય છે, અબંધકારક હોય, તો એમાં અપાકર્ષણની માત્રા બધામાં સમાન હોય કે અલગ અલગ હોય, અલગ અલગ હશે. કઈ રીતે, સમજો કે ભાઈ એચ ટુ નું એક્ઝામ્પલ લઉં છું, ઓ એચ અને એચ. હવે અહીંયા અબંધકારક
અને આ ક્યાં છે બંધકારક છે તો અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ વધારે લાગતું છે કેમ હાવ નવરા જો બે નવરા છે કોઈની આને કંઈક જોડાયેલા હોય તો રખડું છે એકદમ બિલકુલ રખડું છે એટલે એને હું હોય કે કાંઈ લેવા દેવા બાદ અંતર થઈ જાય એટલે એની વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ ખાલી અબંધકારક અબંધકારક એટલું લખું છું આપણે વાત અપાકર્ષણની જ કરીએ છીએ બરાબર એટલા માટે અબંધકારક અબંધકારક લખ્યું છે ખાલી મેં ઓકે વેલ પછી કોણ બીજા નંબર પર આવે અબંધકારક બંધકારક આની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે થાય પછી અબંધકારક બંધકારક અને એની પછી ત્રીજા નંબર પર કોણ આવે બંધકારક બંધકારક સૌથી વધારે અપાકર્ષણ અબંધકારક અબંધકારક વચ્ચે થશે એનથી ઓછું અપાકર્ષણ અબંધકારક બંધકારક વચ્ચે થશે અને સૌથી ઓછું અપાકર્ષણ કોને વચ્ચે થશે બંધકારક બંધકારક અબંધકારક 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 બંધકારક અને બંધકારક બંધકારક વચ્ચેના અપાકર્ષણની વાત થઈ અબંધકારકને કહેવાય લોન પેર ઓફ ઇલેક્ટ્રોન શું કહેવાય લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે એલપી એલપી અબંધકારકને લોન પેર અને બંધકારકને બોન્ડિંગ પેર અહીંયા બોન્ડિંગ પેર બોન્ડિંગ પેર આ શોર્ટ નામ એને આપણે યાદ રાખવાના છે શું કહે છે લોન પેર વચ્ચે અપાકર્ષણ વધારે થશે લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે એના કરતા ઓછું અપાકર્ષણ થશે અને બોન્ડિંગ પેર વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ તમને જોવા મળશે લોન પેર બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણની વાતો કરી છે આમ વીસીપીઆર સિદ્ધાંત અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને લીધે ઉદ્ભવતા ભૌમિતિક આકાર નક્કી કરવામાં ખૂબ જ મદદરૂપ છે છેલ્લું વિધાન એક લખી નાખું છું બરોબર છે અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અણુઓના આકાર જોવાના છે ખૂબ ઇમ્પોર્ટન્ટ અત્યંત ઇમ્પોર્ટન્ટ કે તમારા એક્ઝામિનરને ક્વેશ્ચન કાઢવો હોય તો વીએસીપીઆર સિદ્ધાંતને પહેલો પસંદ કરે છે સમજાય છે કે વાત કોને પહેલો પસંદ કરે છે વીએસીપીઆર સિદ્ધાંતને પહેલો પસંદ કરે છે કારણ કે અણુઓના આકારને આઈથી સારી રીતે સમજી શકાય છે વીએસીપીઆર સિદ્ધાંત રેડ માર્કરથી લખું છું વીએસીપીઆર સિદ્ધાંત અણુઓના આકાર નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનો છે અથવા તો ખૂબ જ ઉપયોગી છે વીએસીપીઆર સિદ્ધાંત અણુઓનો આકાર નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનો છે અથવા તો ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે હવે શેના આધારે નક્કી કરે છે તો કે ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે બરોબર છે શેના આધારે અણુઓનો ભૌતિક આકાર એવું લખું છું ભૌમિતિક આકાર અને ઇતે શેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મો ની ગોઠવણી બરોબર છે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીને આધારે ભૌમિતિક આકાર નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કોની વાત છે વીએસીપીઆર સિદ્ધાંત હવે આપણે મસ્ત મજાના બે કોષ્ટક જોવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર અને એ કોષ્ટકને આધારે આપણે શું નક્કી કરવાનું છે તો કે ભાઈ અણુનો આકાર કઈ રીતે બનતો હોય એ જોવાનું છે બરોબર એની અંદર કઈ રીતે સંકરણ થાય છે એ પણ હું તમને સમજાવીશ એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનિક ક્યાંનું રહી જાય છે એ પણ હું તમને સારી રીતે સમજાવીશ અને એને આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોવાના છે બહુ જ અગત્યનો ચેપ્ટર છે અને બહુ જ અગત્યના એક કોષ્ટક છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું થેન્ક યુ